તો વાંચી લીધું, કેટલા વાગે એક્ઝામ છે તમારી? રાત્રે 8:30 વાગે. ઓહો, તો દિન તો વંચાઈ જાય, હું ચિંતા કરવાનું. સારું, તો ચલો વાંચ્યું હોય તો પૂછીએ આપણે. કયા સજીવોની અંદર હરિત કણ હોય? વનસ્પતિમાં, પ્રાણીમાં, ફૂગમાં, કઈ કયા સજીવની અંદર હરિત કણ જોવા મળે? હરિતકણ ધરાવતી વનસ્પતિ, આ લખી જો, હરિતકણ ધરાવતી સૃષ્ટિ વનસ્પતિ સૃષ્ટિ કહેવાય. વનસ્પતિમાં એકાંતર જનન દર્શાવતા તે તબક્કાનું નામ, વનસ્પતિમાં એકાંતર જનન દર્શાવતા તબક્કાનું નામ, તો નામ કયા હતા બે તબક્કાઓ? એકાંતર જનન વારાફરતી કયા તબક્કાઓ થતા હતા એમાં? બરાબર, એટલે કે દ્વિકીય બીજાણુજનક અને એકીય જન્યુજનક, એટલે કે 2n બીજાણુ અને n એકીય, એટલે કે n જન્યુજનક તબક્કાઓ બંને એકાંતરે થાય. બરાબર ને? અપૂર્ણ, સોરી, સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિનું નામ, સંપૂર્ણ પરોપજીવી. અને મેં અપૂર્ણ પણ કીધેલી હતી કે અપૂર્ણ પરોપજીવી, આ તો સંપૂર્ણ હતી. સંપૂર્ણ કે તો અમર વંદો, વંદો નહીં, વાંદો, વાંદો, વાંદો. હા, રાઈટ રાઈટ, વાંદો, વાંદો, વાંદો. બરાબર, આ વનસ્પતિ છે, અપૂર્ણ પરોપજીવી છે. વેરી ગુડ, સરસ. અને કીટ ભક્ષી વનસ્પતિના નામ, કીટ ભક્ષી વનસ્પતિ કીટકોને ખાઈ જાય તેવી વનસ્પતિ? બરાબર, તો આ બંને કેવી હતી? આ બંને કેવી છે? કીટકોને ખાઈ જાય, કીટકોને ઝાપટી જાય. વિનસ ફ્લાય ટ્રેપ તમે લોકોએ જોઈ હશે, આવી જોઈ છે તમે લોકો આવી વનસ્પતિ જોઈ છે કે જે કીટકોને ખાતી હોય? આમ આગળના ભાગે દાંત જેવું હોય, પછી આમ શું, આમ આમ બે ભેગાયેલા પડખા હોય, પછી કીટકોને ફટકડતું બંધ થઈ જાય. ઘણા એનિમેશનમાં કે ઘણા પિક્ચરમાં બતાવતા હોય આવું. વિનસ મક્ષી પાસ જોયું છે? અમુકે નહીં જોયું, અમુકે જોયું હશે, હે ને? એવું બધું હોય આડું અવડું. વિનસ મક્ષી પાસ, તમે પેલા જોયા નહીં ને એટલા માટે ફોટા, હા વિડીયો ના કે એમાં મેં વિનસનો મક્ષી પાસ બતાવેલો છે. ઉપર હું લખી દઉં અહીંયા, વિનસ વિનસ ફ્લાય ટ્રેપ, FLY આઈ યુ ફ્લાય ટ્રેપ પ્લાન્ટ, અને આ ઇમેજ જોઈ લીધું. દેખાય તમને લોકોને? ના, નહીં દેખાતું. ફટલે ફસાઈ જાય છે આવું હોય દાંતા વાળું, અને પછી એની અંદર આવી રીતે માખી આવે ને એટલે ફટ કરતું, શું થશે, આ બે વસ્તુ દબાઈ જાય એટલે આવી હાલત થઈ જાય. જોઈ લો, મધમાખી બિચારી ફસાઈ જાય, અને વિનાશ નો મક્ષી પાસ કહેવાય. જુઓ દેખાય છે ને, કે ફટ કરતી બંધ કરી દે છે એટલે આ મધમાખી સીધી અંદર, બિચારી વાર્તા પૂરી એની તો નવરી થઈ જાય. તમે આંગળી મૂકો ને તો એ ફટકડું બંધ કરી નાખે, પણ જોકે આપણે આંગળી તો કશું કરી જ ના નાખે, તો આ વિનસનો મક્ષી પાસ છે. બરાબર, અર્કઝવર વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં જોવા મળતી હશે. અર્કઝવર આના જેવી ના હોય, એ આખી અલગ હોય. તમે એ વિડીયો જોયો નહીં ને? કેટલા લોકોએ જોયો છે? જોયો છે નહી? જોયો?
ઉભા રહેજો. હા હવે હું શેર કરું છું, તમે જોજો. એટલે આ ચોથી પાછું શેર કરવાનું ઓપ્શન. દેખાય છે સ્ક્રીન જંગલની? હા, તો આમાં અવાજ ઉભા હું ફૂલ કરી દઉં તમને સંભળાય. હું બોલીશ નહીં, તમે ખાલી બેઠા સાંભળ્યા કરજો, જોયા કરજો. કીટારી વનસ્પતિ બતાવે છે. प्राणी जगत का अस्तित्व इन पेड़ पौधे के ऊपर टिका हुआ है. प्रत्यक्ष रूप से वो हमारी रक्षा करते हैं. शायद आपको लगता होगा कि सिर्फ इंसान और जानवर ही मांसाहारी होते हैं, लेकिन पृथ्वी में ऐसे भी कुछ पेड़ पौधे हैं जो दूसरे जीव को अपना शिकार बनाते हैं और अपना भोजन बनाते हैं. आ क्या पिक्चर नो सीन छे खबर छे? आप एक पिक्चर जाए रियो टू लिटल जुमानजी. ना ना जुमानजी, जुमानजी नो पहलो भाग. જુમાનજી જે અત્યારે નવા બે આવ્યા ને એ નહીં, સૌથી પહેલો ભાગ જુમાનજીનો. આ નવા એ તો બોગસ છે, એના કરતાં આ તમે જોજો, તમે ખુશ થઈ જશો. જબરજસ્ત પિક્ચર બનાવી જુમાનજી, એનો આ ભાગ છે. આ તો ખાલી ટ્રેલર બતાવ્યું છે, બાકી ઓરિજિનલ તો વનસ્પતિ તમને રિયલ બતાવશે. તમને અવાજ બરાબર સંભળાય છે ને યુટ્યુબનો? હા સર. હા તો જુઓ, હળ મજા આવશે. जो शिकारी और मांसभक्षी. जी हाँ दोस्तों, सोचने वाली बात ये है कि जो पेड़ पौधे हमें जीवन देते हैं. जो વિનસ નો મક્ષી પાસ જોયો તમે? કેવું ફટ કરતો, બંધ કરી દેલો. રિયલ માં હતું. પેડ પૌધે માંસ ભક્ષી કેસે બન સકતે હે? તો આજ હમ બાત કરેંગે દુનિયા કે કુછ એસે પેડ પૌધે કે બારે પે જો માંસ ભક્ષી ઓર શિકારી હે ઓર કિસ તરહ સે યે શિકાર કરતે હે. આપ દેખ રહે હો વર્લ્ડ નીડ્સ ટુ નો. પર્યાપ્ત માત્રા મે પોષક તત્વ ના મિલને કી વજહ સે ઓર પોષક તત્વ કી ભરપાઈ કે લિયે इन पौधों को ऐसा करना पड़ता है. वो तरह तरह के जाल बिछा के छोटे छोटे जीव और कीड़े मकोड़ों को आकर्षित करके उन्हें अपना शिकार बनाते हैं. सरासिनिया ये एक चमकदार कीड़े खाने वाला शिकारी पौधा है जो उत्तर अमेरिका के दलदल और दक्षिण अमेरिका के दक्षिण पूर्व भाग में पाए जाते हैं. सरासिनिया के फूल उज्जवल होते हैं और एक फनेल की तरह सीधे ऊपर उठे हुए होते हैं. भैया खबर पड़ी, आना कड़स पर्ण कहवाय શુદ્ધ ગુજરાતી માં કડસ પર્ણ કહેવાય. અને પેલા ફેણ નહીં ચડાવતા, નાગ હોય, નાગ સાપની એક પ્રજાતિ નાગ, એમાં પેલું ફેણ કી રીતે ચડાવી તો આ ફેણ ચડાયેલું જો એનું પાન બરાબર. આ કડસ પર્ણ કહેવાય. ફનેલ કે નીચે સે એક મીઠા રસ નીકળતા હે જો નીચે જમા હોતા હે ઓર ઇસ રસ કો પાને કે લિયે કીડે મકોડે ઓર મધુમક્ખી ફૂલો કે અંદર ચલે જાતે હે લેકિન વાપસ નહીં આ પાતે ક્યુંકિ ફૂલો કે અંદર કી રેસે અંદર કી ઓર હોતે હે और फिसलन भरी होते हैं. क्यों पड़ी? फूल के ऊपर एक ढक्कन होता है जो बारिश के पानी को अंदर जाने से रोकती है. कीड़ा अंदर फंस जाता है तो फनेल के नीचे तरल में घुल जाता है और सरासिनिया उस पतंगों के अंदर से पौष्टिक तत्व जैसे कैल्शियम, मैग्नीशियम और नाइट्रोजन चूस लेता है. नेपेंथिस. नेपेंथिस या उष्णकटिबंधीय पीचर एक मांसाहारी पौधा है जो चाइना, मलेशिया, ઇન્ડોનેશિયા ઓર ફિલિપિન્સ. આપણ કડસપર્ણ છો, બધા કડસપર્ણ બતાવો અત્યારે. ઉષ્ણકટિબંધીય જંગલો મે પાયા જાતા હે. યે મુખ્ય રૂપ સે એક લતા કે રૂપ મે બઢતા હે. ઇસ પૌધે કા 80 પ્રજાતિયા હે. ઇસકા નામ અપને પત્તો કે વિશેષ રૂપ સે મિલતા હે જો એક મટકે કી તરહ દિખતા હે. ઇસકા ઓર એક મઝેદાર નામ મંક હે જો એક જાપાનીઝ શબ્દ હે. શોધકર્તાઓ ને પાયા કે બંદર અક્સર ઇસી સે બારિશ મે એકઠે હુએ પાણી કો પીતે હે. इन पौधों के मटके इतने बड़े होते हैं कि मेंढक, चूहे और यहाँ तक के छोटे पक्षियों को भी अपना शिकार बना लेते हैं. हालांकि ये कीट पतंगों को पसंद करता है. इसके मटके के अंदर ग्रंथियां होती है जो नेक्टर नाम की चिपचिपे एक तरल पैदा करती है जो कीट पतंगों को लुभाती है. इसके अंदर की दीवार बहुत फिसलन भरी होती है जिससे कि कीड़े बाहर ना आ सके और वो उस तरल में डूब कर मर जाते हैं और ये पौधे उसे धीरे धीरे पचा लेते हैं. बिबलिस. हमारा अगला शिकारी पौधा मासूम सा दिखने वाला अब बिबलिस. अर्क जवर कहते ना अपने, अर्क जवर बस ये शिकारी पानेड़ा जाए. ये झाड़ीदार पौधा है जो उत्तरी ऑस्ट्रेलिया, न्यू गिनी के दक्षिण और साथ ही पश्चिमी ऑस्ट्रेलिया के कुछ हिस्सों में पाए जाते हैं. पत्तों के चमकीले रेशों के लिए इस पौधे को रेनबो प्लांट के नाम से भी जाना जाता है. धूप में इसके पत्ते और भी लंबा और चमकीला हो जाता है. रेक्टा नामक एक ग्रंथि से एक चिपचिपी पदार्थ और एंजाइम निकलते हैं
छोटे छोटे कीड़े मकोड़े और जीव इस जाल में फंस जाते हैं। डायोनिया मसीपुला कड़कपर्ण। डरावने राक्षस की तरह दिखने वाले इस पौधे को हम वेनस फ्लाईट्रैप या डायोनिया मसीपुला के नाम से जानते हैं। इसका शिकार करने का तरीका बहुत ही अलग है। शिकार को पकड़ने के लिए ये कोई रासायनिक या कोई गन का इस्तेमाल नहीं करता। एक बार अगर कोई कीड़ा या मक्खी इसके मुंह में जाता है तो फिर वापस नहीं आता। ऐसा लगता है कि इस पौधे का अपना ही एक दिमाग है, क्योंकि ये कीड़े और दूसरे वस्तु में फर्क समझ सकता है और कर भी सकता है। इसका मुंह तब तक नहीं खुलता जब तक कि वो कीड़ा पूरा पच ना जाए और ये पौधा उसको पूरा खा ना ले। और आश्चर्य की बात यह है कि इस पौधों को कई फूलों की दुकान में खरीदा जा सकता है। ये हरा राक्षस यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका के अटलांटिक तट पर अर्ध समोषितष्ण जलवायु में पड़ता है। जेनलेसिया आमतौर पर आर्द्र स्थलीय और आर्द्र जलीय वातावरण में पाए जाते हैं। ये पौधे सेंट्रल अफ्रीका और दक्षिण अमेरिका में मिलती है। ये एक छोटा घास जातीय पौधा है जिसमें पीले रंग के फूल खिलते हैं जो शिकार को आकर्षित करता है। इस तरह के जाल में गिरना आसान होता है लेकिन उनसे बाहर निकलना असंभव है। इस पौधे की दो तरह के पत्ते होते हैं, एक जमीन से ऊपर सांस लेने के लिए और एक विशेष भूमिगत पत्ते जो जाल को लुभाने और छोटे जीवों को बचाने के लिए काम आते हैं। भूमिगत पत्तियां पानी सोखने का काम भी करते हैं और पेड़ को जमीन से जोड़ के रखते हैं, क्योंकि इन पौधों के जड़े नहीं होते। ओके, बहुत ठीक जो आटलू तुम समझी गया कीटारी वनस्पतियों शू छे ना केवी रीति आवे छे बराबर। हेलो अल्ला बैठा जम के जता रे मारा बेटा। हां हाँ तो कंटाड़ो मी आयो ने तमने तो क्या वरी क्या चालू कर दी पासू आमने एक तो रमकड़ा जीव अच्छा आपने चोपड़ी मावता रिया। चलो हवा आपने पाछा शुरू करिए भणवानू। आजे आजनो टॉपिक छे वायरस वीरोइड्स प्रियोन्स अने लाइकेन्स। नाना नाना टॉपिक छे जोई लो वीरोइड्स प्रियोन्स अने लाइकेन्स। लेट आजे पती जाए लेक्चर का तो काले पता शुरू करिए आपड़े तो दिल थाम के बैठना। पांच सृष्टि वर्गीकरण पद्धति कही आपड़े वीटे करनी तो एमां वायरस वीरोडी ना प्रियोन्स नो समावेश थतो नथी। भण्या तमे के भाई आपड़े जे पांच सृष्टि वर्गीकरण बोल्या था आनी आरएस वीटेकरनी तो एनी अंदर तो फक्त कोण हती पांच सृष्टि मां मोनेरा प्रोटिस्टा फूग वनस्पति अने प्राणी। आमां क्याय लोको ए समावेश नहीं कर्यो के भाई वायरस आवे वीरोइड्स आवे नहीं। आ अकोष्य रचना छे सांभळो આ કેવી રચના છે અકોષ્ય। અકોષ્ય એટલે કોષ વગરની વાંચો લાઈન વાંચો અકોષ્ય સજીવો છે કોષ વગરના યસ કોષ વગરના તો શાના બનેલા હોય જેમ કે વાયરસ કહીએ આપણે તો ડીએનએ ના પ્રોટીન અથવા તો આરએનએ કે પ્રોટીન। વીરોઇડ્સ ખાલી આરએનએ ઓનલી ફોર આરએનએ। પ્રિયોન્સ ઓનલી ફોર પ્રોટીન ટૂંકમાં અણુઓના બનેલા છે કોઈ કોષ બોષ નહીં આવ્યા કોઈની અંદર બરાબર। તેમજ લાઇકેન્સનો પણ આ લોકોએ ઉલ્લેખ નહીં કર્યો પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં। લાઇકેન્સ શું છે થોડીક વાર ભણીએ આપણે। વાયરસ આપણે બધા ક્યારેક ને ક્યારેક શરદી સાથે ચેપિતા કે ઇન્ફ્લુએન્ઝા એટલે કોમન કોલ્ડ એમ સામાન્ય શરદી ના રોગી અસરમાં સપડાયા છે। ડોક્ટરને પૂછીએ કે ડોક્ટર સાહેબ શું થયું મને તો કે વાયરલ ઇન્ફેક્શન આવું વાક્ય બોલે આવું બોલે એટલે સમજી લેવાનું કે આપણને વાયરસનો ચેપ લાગવો પડ્યો છે। શું તમે જાણો છો કે વાયરસ આપણા ઉપર કેવી અસર ધરાવી શકે છે? હા બહુ જોરદાર અસર ધરાવી શકે। અમે એક વાયરસ તમે જોવો આપણે ઘેર બહાર દીધા કોરોના વાળાએ ભલે આપણે તેના સંસર્ગમાં આવતા નથી તેમ છતાં પણ આપણે તેની અસર થાય છે। સંસર્ગ એટલે આપણે એના સંપર્કમાં ના આવીએ તો બી આપણને અસર થાય। બોલો કેવું ખતરનાક કહેવાય વાયરસના? જેમ કે આપણે કોઈ સાપને જોડે જઈએ અને સાપને હળીઓ કરીએ અને સાપ આપણા ડંક મારે અલગ વસ્તુ છે, વાઘ અને સિંહની આગળ જઈને પૂંછડી ખેંચીએ તો પેલો લાફો મારવાનો જ છે આપણને, તો એવી રીતે આપણે વાઘ કે સિંહના સંપર્કમાં આવ્યા સાપના સંપર્કમાં આવ્યા ત્યારે આપણને નુકસાન પહોંચ્યું। આપણે તો વાયરસના સંપર્કમાં પણ નહીં આવતા બોલો તો એ મારો બેટો આપણને ચેપ લાગી જાય છે કેવું ગજબ કહેવાય। તેઓ સાચા અર્થમાં વાસ્તવિક જીવન ધરાવતા નથી, મતલબ કે એની પાસે કોઈ કોષો હોતા નથી। આપણે વાયરસને વર્ગીકરણમાં શોધી શકતા પણ નથી કે વર્ગીકરણમાં ક્યાંય આ વાયરસનો ઉલ્લેખ જ નહીં કર્યો। આપણે આગળ જે ભણ્યા જાતિ પ્રજાતિ કુળ ગોત્ર તો વાયરસનું વર્ગીકરણ જ ના થાય, આવું વાયરસનું કુળ ગોત્ર હોય જ નહીં।
આપણે એવા સજીવોને જીવંત કોષો તરીકે સમજીએ કે તેઓ કોષ રચના ધરાવતા જ નહીં. ભાઈ કોષ રચના હોય તો આપણે એને જાતિ પ્રજાતિ કહીએ ને, એ તો કોષ રચના જ નહીં, જાતિ પ્રજાતિ માનીએ આપણે. બરાબર, વાયરસ અકોષીય, અકોષીય એટલે કોષ રચના ધરાવતા ના હોય તેવા સજીવો છે. જ્યારે કોષના બહાર હોય તો નિષ્ક્રિય હોય, જ્યારે કોષની અંદર જાય એટલે યજમાનને ચીપ લગાડે એટલે સજીવ થઈ જાય. ટૂંકમાં વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. સાંભળો ધ્યાનથી, વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. મતલબ કે હવામાં હોય ને વાયરસ, કોઈ છીંક ખાય, બરાબર, કોઈ છીંક ખાશે તો કોરોના વાયરસ હવામાં આવી ગયા, તો હવામાં નિષ્ક્રિય થઈ જશે, નિર્જીવ થશે, સ્ફટિક જેવા હશે. પણ હવે કોઈ વ્યક્તિ એવી હવામાં શ્વાસ લે તો એ સીધા શરીરમાં દાખલ થયા, જીવા દાખલ થાય શરીરની અંદર, એટલે તરત સજીવ થઈ જાય મારા બેટા. એટલે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય. વાયરસની શરીર આવું હોય, આ તમને બતાવ્યા છે ને, બે વાયરસ છે, એમાં આ છે TMV વાયરસ, ટોબોકોમોઝોઇક વાયરસ, બરાબર, અને આ બેક્ટેરિયો ફેઝ વાયરસ. બેક્ટેરિયો ફેઝ વાયરસ એટલે કે બેક્ટેરિયાના ચેપ લગાડતા વાયરસ, બેક્ટેરિયાના ખાઈ જતા હોય તેવા વાયરસ. બરાબર, તો તમે ધ્યાનથી જુઓ, આની પાસે RNA અને પ્રોટીનનું આવરણ છે, એટલે કે ન્યુક્લિક એસિડ અને પ્રોટીન, બસ વાયરસનું શરીર પતી ગયું. આમની પાસે આની અંદર DNA હોય અને પ્રોટીનનું આવરણ, આ બધું પ્રોટીન છે બહારનો ભાગ, અને આ બ્લ્યુ છે એ DNA છે, તો બસ પતી ગયું. વાયરસમાં ખાલી શું જોવા મળે? ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ એટલે કોણ? RNA હોય અથવા તો DNA હોય, આ બેમાંથી એક હોય અને પ્રોટીન હોય, તો વાયરસની શરીર રચના પતી જાય છે. બરાબર, તો તમે લખ્યું જોવા કે વાયરસ સજીવ કે નિર્જીવ જે કહીએ એને જોડતી કડી કહેવાય. તમને એ પ્રશ્ન પૂછ્યો છે કે એ લોકો યજમાન કોષોમાં દાખલ થાય પછી એનો ભાગ બની જાય અને પછી યજમાન મારી નાખશે આ લોકો, તો તમે કહી શકો કે વાયરસ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? તમને પ્રશ્ન પૂછ્યો એ લોકોએ, તમારા મત પ્રમાણે શું કહેવાય, વાયરસ સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય? બોલો બોલો, બહાર હોય યજમાનના શરીરમાં જાય તો સજીવ અને વાતાવરણમાં હોય તો નિર્જીવ. મતલબ શું થયો કે સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવાય, સજીવ પણ ના કહેવાય, નિર્જીવ પણ ના કહેવાય, બંનેની વચ્ચેની જોડતી કડી કહેવાય. સમજી ગયા? પહેલવાનો મારા સાંભળો, સૌપ્રથમ પાસવર્ડ નામનો વૈજ્ઞાનિક હતો, એને વાયરસનો અર્થ વિષ કે ઝેરી રસાયણ તરીકે નામ આપ્યું હતું. MCQ શરૂ હો, આટલાથી આટલા ફકરામાં ઢગલા બંધ MCQ, અને આ ચાર ગુણનો પ્રશ્ન છે, મોઢે કરી નાખવાનો છે. એટલે કે તમારે તો ચાર ગુણા નહીં આવતા, સોરી, 12મા 3મા 4 ગુણના આવે, પણ તમારા 5 ગુણના પ્રશ્ન આવે, તો આ 5 ગુણનો પ્રશ્ન છે વાયરસ. બધું લખવાનું, યસ, અહીંથી લખવાનું શરૂ કરવાનું છે. વાયરસ કીધું તો અહીંથી લખવાનું ચાલુ કરવાનું. આ બધું ખાલી તમને કીધું કે તમને ફલાણું છે, ડીકણું છે ને બધું, બરાબર. આકૃતિ દોરવાની? નહીં નહીં, આકૃતિ મોઢે કરવાની. આકૃતિ તમને દોરીને આવશે એ લોકો પરીક્ષામાં, આકૃતિ દોરીને આવશે આ લોકો આપણને. અને નામ પૂછશે કે ભાઈ આ કયો વાયરસ છે, આનું નામ લખો. બેક્ટેરિયો ફેઝ વાયરસ, આનું નામ લખો. TMV વાયરસ, આવું પૂછાય. આકૃતિમાં એ વિભાગ શું દર્શાવાય, અહીંયા ખાલી એ લખેલો હોય, બરાબર, એટલે મોઢે કરવાની. વાયરસનો અર્થ ઝેરી રસાયણ, વિષ રસાયણ, એવું કોને કીધું સૌ પ્રથમ? પાસવર્ડ એ કીધેલું. વાયરસની શોધ કોને કરી? તો દિમિત્રી ઇવાનોવિસ્કી, બીજો વૈજ્ઞાનિક આવ્યો. ઇંગ્લિશ વાંચો તો ફટાફટ વંચાશે. દિમિત્રી ઇવાનોવિસ્કી, બરાબર, એમને 1892માં કેટલાક સૂક્ષ્મજીવો શોધ્યા કે જે સૂક્ષ્મજીવો તમાકુમાં કિમીર રોગ માટે જવાબદાર હતો. કિમીર રોગનો મતલબ શું થાય? તમાકુના પાન બગડી જાય, તમાકુના પાન કોવાઈ જાય, બરાબર. તો એને નામ શું પાડ્યું હતું એ રોગનું? નામ મોઝોઇક ડિસીઝ ઓફ ટોબેકો. ટોબેકો એટલે તમાકુ, તમાકુમાં જોવા મળતો કિડની રોગ. તો આમ દિમિત્રી ઇવાનોવિસ્કે સૌપ્રથમ વાયરસની શોધ કરી. કયા વાયરસ શોધ હતા ખબર છે? આઈડિયા, ટોબેકો મોઝોઇક વાયરસ, TMVની શોધ કરી હતી. આ વાયરસ દિમિત્રી ઇવાનોવિસ્કે શોધ્યા હતા, બરાબર. જોયા તમે લોકોએ દિમિત્રી ઇવાનોવિસ્કીના વાયરસ જોયા છે? સાંભળો, તમે તો હારા બોલતા નહીં, બોગસ માણસ છો યાર, બોલો તો ખરા, હા કે ના તો કહો યાર. બતાવો સર. કેમ બોલતા નહીં? એટલે તમે બધા રિહાઈ ગયા છો શું મારાથી? ક્યાં હુંદી આવી તમારા જોડે? તમે આમ રાખશો યાર, બોલવાનું તો રાખો કંઈક.
હું એકલો બોલબોલ કરું છું. જો ઉભા રહેજો હો, સ્ટોપ કરીએ આપણે અને ફરીથી શેર કરીએ એટલે તમને દેખાશે. તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર આવી ગયું, સજ મોટું કરીએ, જોઈ લો પાન કેવું દેખાય છે. આવું દેખાય, આના ટોબકો મોઝેક વાયરસનું પાન કહેવાય. જુઓ પાન બગડી જાય, આ તમાકુના પાન છે, તમાકુના પાનની હાલત ખરાબ કરી નાખે. જોઈ લો કેવું ચીમળાઈ ગયું બિચારું, બરાબર. તો આ કિડની રોગ માટે જવાબદાર કહેવાય, પાન બગડી ગયું. જોયો આ પાન, ઓકે. તાના કયો રોગ કહેવાય? ટોબકો મોઝોઇક વાયરસ. આ વાયરસનો ચેપ લાગુ પડે તમાકુના પાનની અંદર. નોર્મલ તમાકુના પાન તમે જોઈ શકો છો, અને પછી રોગ લાગુ પડે ત્યારે જોઈ શકો છો કેવી હાલત થઈ જાય છે પાનની, બરાબર. માટે આ કિડની રોગ છે. હા, આપણે થોડુંક થોડુંક સર્ચ કરતા રહીશું આ રીતે, એટલે તમને તરત ખબર પડતી જાય. ઓકે, તો આ ડિમિત્રી ઇવાનોવિસ્કે સૌ પ્રથમ કયા સૂક્ષ્મ જીવો શોધ્યા હતા? વાયરસ. કયો વાયરસ શોધ્યો તો પરીક્ષામાં પૂછાય તો શું લખશો? ટીએમવી વાયરસ. ટીએમવી વાયરસ. ટોબકો મોઝોઇક વાયરસ શોધેલા હતા, બરાબર. ઓકે, પાછું બેક્ટેરિયા ફ્રૂટ ફિલ્ટર કહીએ ને, એમાંથી પણ મારા બેટા ગઠિયા નીકળી જાય છે વાયરસ. આ બેક્ટેરિયા એટલા બેક્ટેરિયા કરતાં પણ નાના છે, વાયરસ બેક્ટેરિયા કરતાં પણ નાના હોય. કે જે બેક્ટેરિયો ફેઝ ફિલ્ટર કહીએ ને, મતલબ કે આપણા ઘરે પેલા આરો સિસ્ટમ નહીં કહેતા, આરો, હે, આરો લગાવ્યું ને 10,000-15,000 ગમે તેલું, તો બી એમાંથી વાયરસ નીકળી જાય. તો 50,000 વાયરસ લગાવ્યો તો એમાંથી નીકળી જાય. વાયરસ એટલા સૂક્ષ્મ છે, એટલે ભાઈ આપણને દેખાતા નહીં, બરાબર. માટે શબ્દ આવેલો, કે બેક્ટેરિયા ફૂડ ફિલ્ટરમાંથી પણ પસાર થઈ જાય છે. પછી એક આ મોઢે કરજો, એમડબલ્યુ બૈઝનિક, ઇંગ્લિશ વાંચો, એમડબલ્યુ બૈઝનિકે 1898માં તમાકુમાં રોગગ્રસ્ત સંક્રમિત છોડના નિષ્કર્ષણ નિર્દેશન કર્યું, કે જે તંદુરસ્ત છોડને ચેપ લગાડે છે તે રસાયણને ચેપકારક જીવંત રસાયણ નામ આપ્યું. મતલબ કે આ જ વાયરસ શોધ્યો હતો, પણ આ વાયરસ તો દિમિત્રી શોધી કાઢેલો હતો, પણ એ વાયરસને જીવંત રસાયણ નામ આપ્યું હતું. તો પરીક્ષામાં પૂછાય, જીવંત રસાયણ, વાયરસને ચેપકારક જીવંત રસાયણ એવું નામ આપનારો વૈજ્ઞાનિક કોણ? તો એમ ડબલ્યુ બૈઝનિકે વાયરસને ચેપકારક જીવંત રસાયણ એવું નામ આપ્યું. કેમ કે વાયરસ નિર્જીવ હતા ને, બહાર શોધ્યા હતા, હવામાં શોધ્યા હતા. જે તમાકુમાં છોડમાં રોગ લાગુ પડતો હતો ને, એ વાયરસને હવામાં શોધ્યા હતા, માટે સ્ફટિક જેવા દેખાતા હતા, એટલે એને નવાઈ લાગી. એટલે એને શું કીધું, ભાઈ આ રસાયણ છે ને, આ રસાયણના કારણે ચેપ લાગે છે, અને આ રસાયણ એવું છે કે જેવું કોષોમાં જાય છે ને એવું જીવંત થઈ જાય છે, માટે એનું નામ શું પડી દીધું? ચેપકારક જીવંત રસાયણ. પછી એક બીજો વૈજ્ઞાનિક છે, એનું નામ છે WM સ્ટેનલી. આ લખ્યું WM સ્ટેનલી. એમને વાયરસના સ્ફટિક સ્વરૂપમાં રૂપાંતર કર્યું, એટલે કે વાયરસનું સ્ફટિક સ્વરૂપ બનાવ્યું. તો ચાર વૈજ્ઞાનિકો આવ્યા પહેલા, પહેલો પાસ્વરે વાયરસના ઝેરી રસાયણ એવું નામકરણ કર્યું. દિમિત્રી ઇવાનોવિસ્કે સૌ પ્રથમ વાયરસની શોધ કરી, એ વાયરસ હતો તમાકુમાં કિડની રોગ માટે જવાબદાર, TMV વાયરસ. પછી MW બૈઝનિકે વાયરસને શું કીધું? જીવંત રસાયણ, ચેપકારક જીવંત રસાયણ. અને WM સ્ટેનલીએ શું કર્યું હતું? વાયરસને સ્ફટિક સ્વરૂપે ઓળખાવ્યા. બોલો, ચાર વૈજ્ઞાનિકના મોઢે કરંટી, બરાબર. વાયરસ અવિકલ્પ્ય પરોપજીવી છે, મતલબ કે વાયરસ ઓલવેઝ બીજા સજીવોમાં જોવા મળે છે. વાયરસ હવામાં રહી શકે ખરા, પણ એમની વૃદ્ધિ ના કરી શકે. સાંભળો, આ એક વાયરસ છે, આવડો મોટો ના હોય, આનું છે વંશ. તારું માઇક ચાલુ છે પહેલા, વંશ કોનું માઇક ચાલુ છે, બંધ કરો. આ એક વાયરસ છે, એટલે આ માઇક બંધ કરો, તમે શું કરો છો લે, આ કોનું માઇક ચાલુ છે, બંધ કરાવો, મને દેખાતું નહીં અહીંયા કોનું માઇક ચાલુ, મારા મોબાઈલમાં જોવું પડશે. મારું માઇક ચાલુ છે એમ ના કહેતા, તમને દેખાશે જોવો તો પેલામાં જઈને, એનું નામ બોલો એટલે બંધ થઈ જશે. થઈ ગયો અંશ, મને નહીં કરો તમે લોકો. ચાલો ભાઈ પાછા ઉતારીએ, શું કરતા હતા આપણે, હું ભૂલી ગયો. હા, યાદ આવ્યો, આ વાયરસ છે, હવામાં હોય ને તો આ એકનો એક જ રહે, પણ જેવો કોષમાં દાખલ થાય ને, ગઠિયો આસાલો કોષમાં દાખલ થાય ને, સેલમાં દાખલ થાય ને, કોઈ પણ કોષ, એમ ગમે તે કોષ, તો આની હજારો નકલ બનાવી દે આ રીતે, બરાબર. માટે એમના પોતાની આ વૃદ્ધિ કરવી હોય, પ્રજનન કરવું હોય, તો શું જોઈએ? સજીવો જોઈએ, એના વગર તો એ લોકો રહી પણ ના શકે, માટે અવિકલ્પ્ય પરોપજીવી કહેવાય. ઓકે, કદાચ વિડીયો લેક્ચર કટ થાય
तो आई जाओ पाचा बराबर। बोलो आ फकरा में चार वैज्ञानिकों आया, आज फकरो चलाव अपने चार वैज्ञानिकों आया, चार वैज्ञानिकों नाम मोटे करो तुम्हारा फकरो तैयार। पांच गुण प्रश्न चली रो अत्यारे बोलो मोटे करवाना छे ने। पहलू कोण आवशे? पासवर શું ઓળખાયું? ઝેરી રસાયણ। પછી કોણ આવ્યા? દિમિત્રી ઇવાનોવિસ્કી। શું કર્યું? ટીએમવી વાયરસનું શોધ કરી કે જે તમાકુમાં કિમી રોગ માટે જવાબદાર હતા। પછી કોણ આવ્યા? બેઝનિક, બરાબર। એમને શું કર્યું? વાયરસને ચેપ કરક જીવંત રસાયણ કર્યું। પછી કોણ આવ્યા? ડબલ્યુ એમ સ્ટેનલી, એમને વાયરસનું સ્ફટિક સ્વરૂપમાં રૂપાંતર કર્યું। બસ ધેટ્સ ઓલ, આટલું છે। હવે આ વાયરસની રચના, આખો ફકરો વાયરસની રચના। વાયરસ શાના બનેલા? મેં તમને હમણાં જ કીધું કે વાયરસમાં પ્રોટીન વત્તા કોણ આવશે? ન્યુક્લિક એસિડ, ન્યુક્લિક એસિડ એના નામ આવડે છે આરએનએ ડીએનએ ના, આરએનએ નું નામ। હાય હાય, આરએનએ નું નામ ભૂલી ગયા? રિબો ન્યુક્લિક એસિડ અને ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ, બરાબર। તો પ્રોટીન અને ન્યુક્લિક એસિડ ભેગા થાય એટલે વાયરસ બની જાય। પણ ધ્યાન રાખજો, કોઈ પણ વાયરસમાં આરએનએ અથવા તો ડીએનએ બંને સાથે ના હોય, એટલે સમજી ગયા ને વાક્ય? કોઈ પણ વાયરસમાં ફક્ત આરએનએ હોય, કોઈમાં કાં તો પછી ડીએનએ હોય, જેમ કે ટીએમવીમાં ફક્ત આરએનએ છે અને બેક્ટેરિયોફેજમાં ફક્ત ડીએનએ છે, આમાં કોણ જોવા મળતું હશે? ડીએનએ। બંને ના હોય, આરએનએ ડીએનએ બંને ના હોય એની અંદર, યાદ રાખો, વાયરસમાં જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયો પ્રોટીન હોય તો એ પણ એમસીક્યુ બનેગા। ન્યુક્લિયો પ્રોટીનનો મતલબ શું થાય? આરએનએ કે ડીએનએ, ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, એનું મિશ્રણ એટલે ન્યુક્લિયો પ્રોટીન કહેવાય। અને એ ચેપી છે, એ ચેપી છે એટલે ચેપ લગાડે છે બીજાના, એનું જનીન દ્રવ્ય। કોઈ પણ વનસ્પતિના ચેપ લગાડતો જે વાયરસ હોય, વનસ્પતિના ચેપ લગાડતો વાયરસ હોય તો એમાં એક શૃંખલી આરએનએ આવે। આ મોસ્ટ ટાઈમ એમસીક્યુ બને કે જે ફક્ત વનસ્પતિના ચેપ લગાડતો હોય એવા વાયરસમાં કયો ન્યુક્લિક એસિડ આવે? વનસ્પતિમાં ચેપ લગાડતા વાયરસમાં કયો આરએનએ આવે? તો એક શૃંખલીય, સિંગલ સ્ટાન્ડર્ડ આરએનએ, એસએસ આરએનએ કહેવાય, પણ એસ એસ આરએનએ, બરાબર। અને જે વાયરસ પ્રાણીઓને ચેપ લગાડતો હોય ને એમાં બેવડી શૃંખલાવાળો આરએનએ કાં તો બેવડી શૃંખલાવાળો ડીએનએ હોય, મતલબ કે આને ડીએસ આરએનએ કહેવાય, ડીએસ આરએનએ તરીકે ઓળખાય, પેલાને એસએસ આરએનએ કહેવાય, બરાબર। બેક્ટેરિયલ વાયરસ અલગ આવે, બેક્ટેરિયલ વાયરસ હોય ને એ બેક્ટેરિયો ફેઝ વાયરસ કહેવાય, કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે અને બેક્ટેરિયાને ખાઈ જાય તો આ બેક્ટેરિયા ફેઝ વાયરસ છે, કે જે બેક્ટેરિયાની અંદર ઘૂસે અને એને ખાઈ જાય, એને મારી નાખે, કઈ રીતે મારતા હશે આપણે ધોરણ 12માં ભણીશું, આવ્યું બરાબર, ધોરણ 12માં આવશે। ઓકે, તમને લીટા કરેલા ગઠિયા હોય શાંતિ રાખો મારા બેટા। ઓકે, અને બેક્ટેરિયા ફેઝ વાયરસમાં શું આવતું હશે? ડબલ સ્ટાન્ડર્ડ ડીએનએ આવશે, બરાબર। તો ફરીથી એકવાર જોઈ લો ધ્યાનથી, એમસીક્યુ બનેગા, ઢગલા બંધ એમસીક્યુ બનેગા। આજ તમારું નીટ ચાલી રહ્યું છે, આજ નીટમાં પૂછાય વારે ઘડીએ આજ ટોપિકો બધા। વાયરસના અંદર પ્રોટીન ઉપરાંત જનીન દ્રવ્ય આવેલું હોય, પરીક્ષામાં પૂછાય કે વાયરસનું જનીન દ્રવ્ય શાનું બનેલું હોય? વાયરસનું જનીન દ્રવ્ય શાનું બનેલું હોય? બોલો બોલો, શાનું બનેલું હશે? આરએનએ કે ડીએનએ કે ડીએનએ અથવા તમે ભૂલ શું કરશો? બસ બસ બસ, આરએનએ અથવા ડીએનએ છો તમે, અહીંયા અને લખીને આવો છો, ગઠિયાઓ લોચો પડશે, બંનેમાંથી એક જ હોય, બરાબર। ન્યુક્લિયો પ્રોટીન એટલે શું? આ વાયરસનું જનીન દ્રવ્યનું નામ ન્યુક્લિયો પ્રોટીન, તો ન્યુક્લિયો પ્રોટીનમાં કોણ જોવા મળે? ન્યુક્લિક એસિડ વત્તા પ્રોટીન, આરએનએ પ્રોટીન અથવા ડીએનએ અથવા પ્રોટીન, એ રીતે એમ। જે વાયરસ વનસ્પતિને ચેપ લગાડતા હોય એમાં કેવો આરએનએ જોવા મળે? એક શૃંખલી આરએનએ, બરાબર। અને જે પ્રાણીઓને ચેપ લગાડતો હશે એમાં બેવડી શૃંખલાવાળો આરએનએ આવશે અથવા તો ડીએનએ આવશે। એકલ અને બેવડીમાં મતલબ ખબર પડે છે? આપણે જે ડીએનએ કહીએ ને, આપણે આમ દોરીએ ને તો આવું આવે, આપણે આ ડીએનએ આવી રીતે દોરીએ છીએ તો આ ડબલ સ્ટાન્ડર્ડ કહેવાય, અને એક શૃંખલી આરએનએ આવો હોય એવોનો મતલબ એવો થાય। જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડતો હોય, જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે એનું નામ શું? આવો પ્રશ્ન પૂછાય, શું જવાબ લખશો તમે? જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે એને શું કહીશું? બેક્ટેરિયોફેજ, યસ, બેક્ટેરિયોફેજ વાયરસ। કેવો દેખાય? એ રહા બેક્ટેરિયાફેજ વાયરસ, એસા દેખતા હે મુક્કા બોલાઈ દેવા, અને એની અંદર બેવડી શૃંખલા મારો ડીએનએ હોય। ઓકે ઓકે, હવે આપણી પાસે ત્વચા છે, હે ને? ત્વચા
કઈ ચા ત્વચા હવે આ ત્વચા આપણને શું કરે ખબર છે ને ત્વચાનું કામ શું આપણા શરીરમાં ત્વચા શું કરે ગલી ગલી કરે આપણને શું કરે શું ત્વચા કરે શું ભાઈ હાય હાય બોલો તમને ખબર નહીં ત્વચા શું કરે સ્પર્શ સંવેદી હે ને સ્પર્શ સંવેદી ના કહે તાપમાન ઠંડી ગરમી એનું આપણને જાણકારી આવે આ સિવાય આપણું રક્ષણ કરે ને વાયરસ બેક્ટેરિયા ફૂગ એના સામે રક્ષણ કરે કે ના કરે અંદર જવા જ ના દે માટે નહીં કહેતા ઘા ખુલ્લો ના રાખવો જોઈએ કેમ કે જ્યાં ઘા પડે ત્યાં ત્વચા નીકળી જાય તો ઇન્ફેક્શન લાગે આપણને માટે ત્યાં આપણે ઢાંકી દેવો પડે પાટાપિંડી કરી દેવી પડે પણ જ્યાં ત્વચા હોય આપણી ત્યાં આપણે પાટાપિંડી કરી જાય આખું દિવસ પાટાપિંડી કરીને ફરી જશે ઘરમાં આપણે નહીં ને કેમ કે ત્વચા આપણું રક્ષણ કરે એવી રીતે એ આપણું ત્વચા આવરણ કહેવાય એવી રીતે પ્રોટીન છે ને જેનું આવરણ બન્યું હોય એને કેપ્સિડ કહેવાય અને આવા ઘણા બધા કેપ્સિડ ભેગા થાય એને કેપ્સોમિયર કહેવાય તો તમે કહો છ શું પણ આ તો આ કેપ્સિડ કે કેપ્સોમિયર જે હશે ને એનું શરીર કહેવાય તો જોઈ લો કેપ્સોમિયર બતાવ્યું છે દેખાય કેપ્સિડ આ એક કેપ્સિડ આ બીજું કેપ્સિડ આ ત્રીજું કેપ્સિડ આ ચોથું કેપ્સિડ ઢગલા બંધ કેપ્સિડ ભેગા થયા તેને કેપ્સોમિયર કહેવાય ક્યાં કહેવાય એને ક્યાં બોલતા એમ કહો કેપ્સોમિયર કહેવાતા નાના નાના ઉપકમોનું બનેલું હોય આખું શરીર કેપ્સિડનું બનેલું હોય આખું શરીર બરાબર એટલે કેપ્સિડ શું કરે છે એ ન્યુક્લિક એસિડને સુરક્ષિત કરે મતલબ કે આ આરએનએ જે હોય ને એની અંદર આવેલો હોય અહીંયા બધા આપેલા જ હોય ઉભા રહો આવું કેપ્સિડ બધી જગ્યાએ ફેલાયેલું હોય આ તો આપણે કટ કરીને બતાવ્યું છે વાયરસનું ઉભા રહેજો જેમ કે હું લઉં છું આ રીતે હોય આખો વાયરસ આમ કેપ્સ્યુલ આખું આવરણ આવેલું જ હોય એને શું કરે ડીએનએ ની અંદર આવી જાય આ રીતે ગોઠવાઈ જાય કેપ્સ્યુલ બરાબર એના ઉપરના ભાગે ચારે બાજુ હોય અને એની અંદર આવી ગયો હોય ડીએનએ આરએનએ એટલે વાયરસની ઉપરના ભાગે કેપ્સ્યુલ હોય એની અંદરના ભાગે કોણ આવે આરએનએ કે ડીએનએ આવે એટલા માટે તમને કીધું છે કે એ પ્રોટીન જે આવરણ કહીએ એનાથી આવૃત હોય બરાબર ઓકે કેપ્સોમિયર કુંતલમય હોય કે બહુ ફલકીય હોય કે ભૌમિતિક સ્વરૂપમાં હોય જીઓમેટ્રિક ફોર્મ તો અહીં તમે જોઈ શકો છો કે કેવું છે આ રીતે છે જો જીઓમેટ્રિક ફોર્મ જ કહેવાય ઓકે તો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય સાંભળો મારા વિદ્યાર્થીઓ કે વાયરસની અંદર બહારનું જે આવરણ હોય એનું નામ શું પ્રોટીનના બનેલા બાહ્ય આવરણને શું કહેવાય કેપ્સિડ અને કેપ્સિડ શાનું બનેલું હોય કેપ્સોમિયરનું શાનું બનેલું હશે કેપ્સોમિયર આવું કરતા નહીં હો આ તો મેં ખાલી કર્યું નાટક ઓકે હવે વાયરસ શું કરે વાયરસ ફાયદો કરે તમારા મત પ્રમાણે વાયરસ શું કરે ફાયદો કરે કે નુકસાન કરે નુકસાન આ કોરોના એ ભૂકા બોલે છે હરામ ખોરે જો કેવા કેવા રોગો કરે ખબર છે ગાલપચોડી ખબર છે ને ગાલપચોડી ના ખબર ના પડી દેજો હો ગાલ હોય ને ગાલ એમાં વાયરસ નું ઇન્ફેક્શન લાગે ને એટલે ગાલપચોડી ગાલ સૂજી જાય પછી બડિયા ખબર છે બડિયા સ્મોલ ફોક્સ એટલે આ બંધ કરો અવાજ બંધ કરો વિસર્પિકા હર્પીસ કહેવાય હર્પીસ જોયું છે વિસર્પિકા તમે જોયો છો વિસર્પિકા જોયો છે ભાઈ બરોબર HER હર્પીસ એનું સ્પેલિંગ HERPES છે ને હર્પીસ વાયરસ અને આવું થાય બરોબર ઉતરી ગયું કહીએ આપણે હે ને સાચું બોલો તો આવું બોલે છે કે નહીં બોલતા કેવું થઈ ગયું શરદી સાથેનો ચેપીતાવ વગેરે જેવા વાયરસ જન્ય રોગો કહેવાય તો પરીક્ષામાં પૂછાય એક જ માર્ક્સ માં વાયરસ જન્ય રોગો ગલપચોડિયું બડિયા વિસર્પિકા શરદી સાથેનો ચેપ મનુષ્યમાં એઇડ્સ આખું નામ મોઢે કરવાનું છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ પૂરું નામ પૂછાય એઇડ્સનું યાદ રાખજો વાયરસથી થાય ભાઈ કિર્મી રચના તો ભણ્યા આપણે તમાકુમાં બરાબર ભાઈ પર્ણવલનનો મતલબ શું થાય આ બધા વનસ્પતિના રોગો આવ્યા પર્ણવલન એટલે શું થાય ખબર છે પાન વળી જાય પર્ણકુંચનમાં પણ એવું થાય પાંડુવર્ણતા એટલે પાન પીળા પડી જાય પાનનો હ
हरित कण उड़ी जाए पांडुवर्ण कहवाए। शिरा स्पष्टता एटले पानमां शिराओ स्पष्ट देखाती होय। वामनता एटले के वनस्पतिनी हाइट ना वधे, वृद्धि कुंठित थाय, आ बधाने वामनता कहवाय। वगैरे जेवा रोगो वायरस थी थाय छे। बस अहीं तुझे लखो एटले तमने 5 માર્ક્સ મળે। આ બધા રોગો હતા વાયરસના વનસ્પતિના પ્રાણીઓમાં। બોલો કોઈને કઈ પૂછવું છે? હલો બચ્ચા પાર્ટી ના તો આપણે વિરોય ના ભાઈ, સૌથી સહેલું બાયોલોજી લાગે છે તમને? લાગતું નહીં સૌથી સહેલું જ આપણું બાયોલોજી? આમ ખબર પડી જાય ફટાફટ યાદ રહી જાય। હા યાદ રાખજો હો, તમને જ્યારે પણ એમ થાય કે સાહેબ મને તો કંટાળો આવ્યો, હવે હોશિયારી માણસોને બંધ કરો, તો હું બંધ કરી દઈશ બરાબર। પણ જલસાથી ભણવાનું છે ને, આપણે ચેપ્ટર 1 અને 2 આવડવા જોઈએ, કેમ કે આપણે પતી ગયા છે। જો સારાંશ આવ્યો જોઈ લો, ચેપ્ટર 2 પતી જવા આવ્યું। હજુ તમારે કદાચ કોઈ સબ્જેક્ટમાં પત્યું નહીં હોય કે કઈ ચેપ્ટર, આપણે 2 પતા જ જાય છે। કદાચ કેમિસ્ટ્રી પતી ગયું હોય, થિયોડર ઓ ડાઇનર આખું નામ બોલ્યો એમાં, ટી ઓ ડાઇનર નું નામ છે થિયોડર ઓ ડાઇનર, થિયોડર ઓ ડાઇનર, ઓ ડાઇનર આખું નામ એવું થાય, થિયોડર ઓ ડાઇનર। એને સૌપ્રથમ આ રોગ શોધેલા હતા, વિરોઇડ શોધેલા હતા। ખાસ યાદ રાખજો, વાયરસ કરતા પણ નાના છે। બોલો અમારા બેટા, વાયરસ એટલા નાના દેખાતા નહીં, આ સાલા ગઠિયા એનાથી પણ નાના છે, જે બટાકામાં ગ્રંથિલ રોગ માટે જવાબદાર છે અને એમાં ફક્ત આરએનએ જ જોવા મળે બરાબર। પ્રોટીનનું આવરણ કે જે વાયરસમાં જોવા મળે એવું ના હોય, ફક્ત આરએનએ નો ટુકડો જ છે, માટે એને વિરોઇડ્સ એવું નામ આપ્યું છે બરાબર। અને એમાં આરએનએ નો આણ્વીય ભાર પણ ઓછો, આણ્વીય ભાર એટલે કે આરએનએ, બસ આરએનએ જ છે। હું તમને બતાવું પાછા વિરોઇડ્સ બતાવીએ, આપણે વિરોઇડ્સ જોઈએ અને ગ્રંથિલ રોગ પણ જોઈએ આપણે કેવો દેખાય છે, તો જલ્દી યાદ રહે। આને ભૂસો, આ મને બીક લાગે છે, હાશ, ચલો બોલો તો સ્પેલિંગ બોલો તો વિરોઇડનો, ટી આઈ આર ઓ આઈ ટી એસ, મને નહીં આવડતું સ્પેલિંગ, હાય હાય, ઉભા રહો, શેર કરંતી, સ્ટોપ શેરિંગ એન્ડ ફરથી સ્ટાર્ટ શેરિંગ, દેખા ધીસ ઇઝ વિરોઇડ્સ, ના નતા દેખાય, ઉભા રહો શેર કરું, અલે હાય હાય ગૂગલ ચો જ્યું મારું બેટું ગઠિયું, અલે આ મારા બેટા, તમે વિરોઇડ્સ આપણે જોયા નહીં, પ્રોટીન બરાબર। નોર્મલી જે વાયરસ હોય ને એ વાયરસ આવા હોય, આ વાયરસ છે બરાબર, અને આ વિરોઇડ્સ છે, જુઓ કેવો છે નાનકડો ટૂંકો, અને આ પ્રોટીન છે પ્રિયોન્સ કહેવાય, આને શું કહેવાય પ્રિયોન્સ। વિરોઇડ્સ કેવા હોય, એક ટુકડો છે નાનકડો, નાનકડો ટુકડો, બસ આ વિરોઇડ જ કહેવાય, પ્રોટીનના બનેલા હોય। અહીંયા જુઓ વિરોઇડ્સ જે કહીએ, આ વાયરસ, આ વાયરસ છે, અને આ વિરોઇડ છે ને એ આવા ટૂંકા ટૂંકા ટુકડો પ્રોટીનમાં જોવા મળતા હશે, ટૂંકા ટુકડા જ જોવા મળે, વિરોઇડ્સનો કોઈ આકાર જ ના હોય ભાઈ, વિરોઇડ્સનો કોઈ આકાર જ જોવા નહીં મળતો બરાબર। પણ રોગો જોરદાર કરે મોટા મોટા, અને આ છે ગ્રંથિલ રોગ, જોવા બટેકાનો ગ્રંથિલ રોગ, બટેકા જોવા બિચારાની હાલત, તો જોવા બટેકાની આદુ બનાવી દીધું બટેકાનું, જો બટેકા નોર્મલી આવડો કરતું હોય બરાબર ને, પણ ગ્રંથિલ રોગ લાગુ પડે એટલે બટેકાની હાલત જોવો, બચ્ચું થઈ ગયું બિચારું, આ જુઓ, હાય હાય કોઈ કે આ બટેકું છે, જોવો તો, એટલે આ તો ખોલ્યું પાછું આપણે, એને દેખાઈ જાય તમને બરાબર આમ, હલો હલો, ગઠિયા બોલતા નહીં જે કલાક કરો બોલવા, વિરોઇડ્સ જોયો, વિરોઇડ્સ ગ્રંથિલ રોગ જોઈ લીધો, ગ્રંથિલ આવા હોય કેવા બટેકા થયા, જો આદુ કરતા નાનું બટેકું થઈ ગયું બિચારું ગઠિયું, ઓકે અચ્છા આપણે ચોપડીમાં આવી જઈએ, તો વિરોઇડ્સ કેવા છે જોઈ લીધા, ખાલી એક આરએનએનો ટુકડો છે નાનકડો એવો ટુકડો, વાયરસ કરતા પણ નાના, અને બટેકામાં ગ્રંથિ રોગ માટે જવાબદાર છે, એમની પાસે કેપ્સિડ બેપ્સિડ કશું હોય
नहीं हाँ प्रियवंश प्रियवंश शू प्रोटीन से बनेला है प्रियवंश प्रोटीन ना बनेला घड़ी में प्रोटीन छे बस आरएनए डीएनए में ना होए खाली प्रोटीन बराबर अने ये छे ने वाहक छे के वायरस जेटलू कद धराव वायरस जितला हसे प्रियवंश अने रोग करे क्यों रोग करे तो बोवाइन स्पॉन्जिफॉर्म एन्सेफेलोथॉपी हाँ हाँ बोलते हैं ना फवार अपन जो बोवाइन स्पॉन्जिफॉर्म एन्सेफेलोथॉपी लेके बीएसई इंग्लिश नाम आप ये दही लख्यू है ये प्रियवंश द्वारा थो तो सौ नोधपात्र रोग कहवा पशुओं में मेडकाउ डिसीज थाय मनुष्य में सी आर जकॉप्स नाम रोग थे सी आर जकॉप्स बधा आप रोग जो है बराबर ने आना कॉपी थाय कहूँ तो अभी हाल कॉपी कर दू आना सीधू पेला में जी स्थापी दू तो बार चलू कॉपी नहीं करी एक तू चल कॉपी कई रीते करशू आखू लख पड़े बी एस ई गूगल में जी लख पड़े उभारो 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 तमने स्पेलिंग आवड़े बी एस ई बीएससी डिसीज तो नहीं आवतो बीएससी डिसीज तमार चोपड़ी में नाम लख्यू तमे चोपड़ी छे तमार जोड़े हाँ हाँ तो एक काम करो बी ओ वी आई एन ई ए रीते स्पेलिंग बोले लोन लखी दो अहीं बी ओ वी आई एन ई પછી શું હતું એસ પી ઓ એન જી આઈ એફ ઓ આઈ એન બી ઓ વી આઈ એન ઈ એસ પી ઓ એન બરાબર હા લખી દઉં છું ચલો મળી ગયો હવે હું તમને શેર કરું જો એ ક્યાં ગયા દેખાયા હા તો આ ઉપર મેં એક નામ લખ્યું જોવા અને આ એની ઇમેજ લીધી મેં તો આ જે રોગ હોય ને એ રોગ આ પ્રાણીઓમાં થતો રોગ છે પ્રાણીઓની અંદર થતો રોગ કહેવાય પ્રાણીઓને હાલત ખરાબ કરના મોઢું ખુલે નહીં જોવા થોડુંક જ મોઢું ખુલે બિચારાના એટલે પ્રોબ્લેમ થઈ જાય એમને શરીરની અંદર બરાબર પછી બીજો એક રોગ તમને શું કીધો પ્રાણી ઊભું ના થઈ શકે ચાલી ના શકે એમનો પ્રોબ્લેમ થઈ જાય બધા પશુઓ પક્ષીઓના રોગ કહેવાય આ પક્ષી ક્યાં હા પ્રાણીઓના રોગ કહેવાય મેડ કાઉ ડિસીઝ સી આર જેકોબ પણ હતું ને સી આર જેકોબ જોઈ લો આ શિકાર સી આર જેકોબ છે આ પણ જોવા મળે છે આવો રોગ કેવી હાલત થઈ જાય છે પ્રાણીઓની બરાબર પછી મેડ કાઉ ડિસીઝ એનિમલ ડિસીઝ લખી દઈએ આપણે મેડ કાઉ ગાયને થતો રોગ છે આ જીભ જુઓ હાલત કઈ ખરાબ કરી નાખે વાયરસના કારણે એમની આંખો પોળી થઈ જાય મરી બી જાય એ લોકો મૃત્યુ પણ પામે આ રોગના કારણે આ લોકો ચાલી જ ના શકે ટાંટિયા ભાગી જાય એમના બિચારાના મેડકાઉ ડિસીઝમાં આવું થતું હશે બરાબર બીએસસીનો પણ એનો રોગ છે મેડકાઉ ડિસીઝ પણ એમનો રોગ છે અને પેલો જો આપણે સીઆર જેકોબ્સ કીધું તમને એ મનુષ્યની અંદર ચેતાતંત્રનો રોગ છે સી આર જેકોબ જે કહીએ મનુષ્યમાં જોવા મળતો છે જેકોબ ડિસીઝ બરાબર કે જેનાથી શું થતું હશે યાદશક્તિને બધું પ્રોબ્લેમ થઈ જાય જોવા માટે ઓકે ઓકે તો આ પ્રિવન્સની માહિતી હતી બરાબર પ્રિવન્સ સના બનેલા હોય એવો પ્રશ્ન પૂછાય તો શું લખશો જવાબમાં પ્રિવન્સ સના બનેલા હોય પ્રિવન્સ ચોપડી જૂની હશે ને હા પ્રોટીનના ચોપડી જૂની હશે ને તો એમાં પ્રિવન્સની માહિતી નહીં આપી હોય હો ચોપડી નવી લઈ લેવાની તો એમાં માહિતી આપી હશે પ્રોટીનના બનેલા હોય અને વિરોઇડ્સના બનેલા હોય વિરોઇડ્સ ડીએનએ કે આરએનએ
નહીં, ઓન્લી ફોર આરએનએ, ઓન્લી ફોર આરએનએ. ડીએનએ તો બોલવાનું જ નહીં આમાં, ફક્ત આરએનએ આનો બનેલો હોય બરાબર. અને રોગો મોટે કરવાના. પછી લાયકેન આપી જાય. લાયકેન શું છે? સહજીવી છે. કોની સહજીવી? લીલાના ફૂગની સહજીવી. લીલાના ફૂગનો ફાયદો થાય ને તેવો ભાગ એને લાયકેન કહેવાય. એમાં જે લીલનો ભાગ હોય ને આ મોસ્ટ એમ્પી એમસીક્યુ, એને ફાયકોબાયન્ટ કહેવાય. અને ફૂગના ભાગના માયકોબાયન્ટ કહેવાય. લીલાના ફૂગના ભેગું સ્વરૂપ, લીલાના ફૂગનું મિશ્ર સ્વરૂપ બરાબર. જે અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી પણ હોય. જેમ કે લીલ હોય અને ફૂગ હોય તો લીલ શું કરે? ખોરાક બનાવે. અને ફૂગ શું કરે? એ લીલે બનાવેલો ખોરાક પ્રાપ્ત કરે બરાબર. એટલે બંને સાથે, બંનેનું સંગઠન, ગઠબંધન, તેને લાયકેન કહેવાય. લાયકેન નોર્મલી રીતે જ્યાં આપણે મનાલી કહીએ ને, મનાલી, રોહતાંગ પાસ, પછી જે ટૂંકમાં જ્યાં પ્રદૂષણ ઓછું હોય એની જગ્યાએ જોવા મળે. બહુ પ્રદૂષણ હોય તો ના જોવા મળે, જેમ કે અમદાવાદમાં ના જોવા મળે, દિલ્હીમાં ના જોવા મળે. માટે લાયકેન ખૂબ જ સારા પ્રદૂષક સૂચકો છે. જ્યાં લાયકેન જોવા મળીને તમને, એનો મતલબ એવો થાય કે ભાઈ એ લાયકેન ત્યાં છે, એટલે એ ત્યાં પ્રદૂષણ ઝીરો છે એમ એવું કહી શકાય. કેમ કે પ્રદૂષિત વિસ્તારમાં આ લોકો વિકાસ પામી શકતા નથી. અને સંપૂર્ણ માહિતી આજે આપણે લેવાના છીએ નીટની અંદર, લાયકેન્સનો ટોપિક બરાબર. હવે તમારે કંઈ પૂછવું હોય તો બોલો. તમારું ચેપ્ટર 2 અહીંયા પતી જાય છે, તમારો સમય પણ પતી જાય છે. જો હલો બોલો, કઈ પૂછવું છે? હા સર. ના તો સાંજે 4:30 વાગે મળીએ. હા સર, આજે લેક્ચર છે તમારો. હા, 4:30 વાગે. ઓકે, સારું, ચલો બાય. આવજો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.